વિડીયો થોડો નાનો બનશે, કારણ કે એક સાથે ચાર ઘર બનાવું છું, એટલો બધો ટાઈમ નથી રહેતો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. કેમ છો, મજામાં? હાલો ભાઈ, આપણે ઘરનું ઉદ્ઘાટન કરી નાખીએ ભાઈ. બધાને મજામાં, જય માતાજી. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. એક મહિનાની સતત મહેનત બાદ આજે મૂલસણમાં 5 ભાઈ બહેનોનું ઘર બની ગયું છે. ઘર તમને બતાવું અંદરથી બહારથી કેવું છે. પહેલાં આપણે રિબિન કટ કરી અને ગૃહ પ્રવેશ કરાવીએ. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. થોડો નાનો બનશે, કારણ કે એક સાથે ચાર ઘર બનાવું છું, એટલો બધો ટાઈમ નથી રહેતો. સતત 24 કલાક આખી ટીમ કામ કરે છે. પણ અત્યારે આપણું મૂલસણનું ઘર બની ગયું છે. ઘર અંદરથી ને બહારથી કેવું છે તમને શોર્ટ ક્વિક વ્યૂમાં બતાવી દઉં છું. પહેલાં તમે આવશો તો તમને આ સરસ મજાના વ્લોગ જોવા મળશે. આ બ્લોક પાથરેલા છે, જે જગ્યા તમે જોશો. આ બ્લોક પત્યા પછી સીધા આવે છે આ ટાઇલ્સ. આ વખતે ટાઇલ છે ઓસરીની છે. તમે જોઈ રહ્યા છો કે દર વખતે અમે પ્લેન રાખીએ છીએ, આ વખતે થોડી ડિઝાઇનિંગ વાળી રાખી છે. હવે સીધા જઈએ છીએ, જાળી છે અહીંયા, અમે વિન્ડો છે પ્રોપર. હવે ઘરની અંદર જઈને જોઈએ કે ભાઈ અંદરથી ઘર કેવું છે. તમે જેવા અંદર આવશો એટલે તમને આ રૂમ જોવા મળશે. સ્પેશિયસ રૂમ છે, મોટા મોટા રૂમ છે, જેમાં એક રૂમની અંદર ત્રણ ત્રણ વિન્ડો છે. આ તમે જોશો તો એક વિન્ડો છે, આ બીજી વિન્ડો છે અને આ ત્રીજી વિન્ડો છે. આ ત્રણ વિન્ડો છે જ્યાં અમે પ્રોપર ગ્રીલ રાખ્યું છે, વિન્ડોઝ રાખ્યું છે અને ઓલ ટાઈમ રસ્ટી કલર કરીએ છીએ. આ રસ્ટી કલર છે. ઉપર આ વખતનું પીઓપી તમે જોશો તો અલગ કંઈ લાગશે. આ વખતે અમે ત્રણ સેક્શન પાડ્યા છે પીઓપીના. અહીંયા બ્રાઉન કલર કર્યો છે અને ત્રણ સેક્શન અમે પીઓપીના રાખ્યા છે. બે પંખા છે. આ રૂમ પૂરો થાય એટલે બીજો રૂમ આવે છે. આવો તમે જોશો તો આ અમારો બીજો રૂમ છે. આ અમારા નાના નાના ભાઈઓ અને બહેનો છે. આ કબાટ છે, પ્રોપર અહીંયા બેડ છે અને આ છે કિચન. આ કિચન તમે જોશો તો આ વખતે કિચનની ટાઇલ્સ પણ અલગ રાખી છે. અમે કિચનના આ ખાના છે. રૂમ મોટા મોટા છે. બીજું બહાર મોટો વાડો છે અમારો. તમે વાડો જોયો. અહીંયા બાથરૂમ છે. બાથરૂમ છે આ વખતે. બાથરૂમ છે, અમે વેસ્ટર્ન રાખ્યું છે. બાજુમાં એક ગલી જાય છે, જ્યાં જોશો તો સ્પેશિયસ એક ગલી છે જ્યાં એમની જગ્યા હતી. એટલે અહીંયા પ્રોપર અમે બ્લોક પાથરેલા છે. આ પાડી છે. જેટલા જશું એટલું તમને પાછળ જોવા મળશે. અહીંયા એટલે આ છે સરસ મજાનું એમનું ઘર. ઉપર જઈએ આપણે, તમને બતાવું. ઉપર ટેરેસ પર ચાઇના મોજિકનું કામ ચાલુ છે. પૂજાની સાથે સાથે કામ કરવું જરૂરી છે. એનું કારણ છે કેમ કે 5 ઘર બનાવીએ છીએ, કન્ટિન્યુઅસલી બેક ટુ બેક કામ ચાલુ છે. અત્યારે કલાક બે કલાકમાં ચાઇના મોજિકનું કામ પતી જશે. બતાવું તમને. આવો સાથે ઉપર. નીચે પૂજા ચાલુ છે. અત્યારે અહીંયા 80% ચાઇના મોજિકનું કામ ટેરેસ પર થઈ ગયું છે. અત્યારે અમારી ટીમ જે છે કામ કરી રહી છે ટેરેસ પર ચાઇના મોજિકનું. આ અમારી હોનહાર ટીમ છે જે ચાઇના મોજિકનું કામ ટેરેસ પર કરી રહી છે. આ જુઓ તમે જેટલા ચાર લોકોને જોવો છો. ચાર લોકો કાલ રાતના ધાબા પર લાગેલા છે. ધાબા પર થ્રુ આઉટ અત્યારે ચાઇના મોજિકનું કામ ચાલુ છે. ટીમ હવે આટલું જ બાકી છે. આ તમે જોશો આટલો પાર્ટ બાકી છે. બાકી ઓલમોસ્ટ ચાઇના મોજિકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ઘર આજે અહીંયા બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. આજથી અહીંયા પરિવાર રહેવાનું ચાલુ કરી દેશે. પણ આ છે મૂલસણનું મારું ઘર. તમને આ રૂમો કેવા લાગ્યા, કલર કેવા લાગ્યા મને ઓલવેઝ સજેસ્ટ કરજો. આમ તો મોસ્ટલી જેટલા હું ઘર બનાવું છું ઓલવેઝ તમે ઓલ ટાઈમ સજેસ્ટ કરતા આવ્યા છો. તો આ ઘર તમને કેવું લાગ્યું એ પણ મને જરૂરથી તમે સજેસ્ટ કરજો. મહેશ દાદા થાકી ગયા છે, આમ તો આખી ટીમ થાકી ગઈ છે. અહીંયાથી સીધા અમે પાછા જશું અંબાસણ, જ્યાં અમારું ઘરનું કામ ચાલુ છે. શોર્ટ વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કર્યા છે, કેમ કે એક સાથે ચાર ચાર ઘર બનાવીએ છીએ અને રાત દિવસ બધા જાગીએ છીએ. હું એકલો નથી જાગતો, આખી ટીમ સતત જાગી રહી છે, મહેનત સતત કરી રહી છે. ફરી પાછો કહું છું કે અમેરિકા જાઉં છું 25 તારીખે, એટલે એટલો ટાઈમ નથી મારી પાસે. એટલે બને એટલું જલ્દી અમે કામ પતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે તમને આ ઘર કેવું લાગ્યું છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બીજું, આવનારા દિવસોમાં શું શું ચેન્જ કરવા જોઈએ એ પણ મને જરૂરથી જણાવજો.
લગાતાર એક મહિનાની મહેનત અને આજે મૂલસણ ગામનું ઘર બની ગયું છે. 5 ભાઈઓ અને 3 બહેનોનું આજે ઘર બની ગયું છે. ઘર સરસ મજાનું, સુંદર. મને તો પર્સનલી ઘર બહુ જ ગમ્યું છે. આઈ હોપ કે આ લોકોને પણ ગમ્યું. ભાઈ, તમને ઘર ગમ્યું કેવું લાગ્યું? પહેલા ઝૂંપડું હતું, અત્યારે મોટું થયું છે. પપ્પા રાજી છે? જ્યાં છે ને ખુશ? મસ્ત રહેવાનું. અમારી જ્યારે તમને જરૂર પડે એની ટાઈમ અમને યાદ કરો. અમે ભાઈ છે એવું જ માનવાનું. રડવાનું નથી આપણે. હવે શ્રદ્ધા, તારે ભણવાનું છો. આ બેનું તારા માટે આટલી મજૂરી, કાળી મજૂરી તારા માટે કરે, ખેતરમાં જઈ જઈને મેં હેરાન થાય ને, તો તારે એનું કંઈક કરીને બતાવવાનું છે. અત્યારે બધાની આમ કેમેરા સામે બોલવાનું છે તારે, કે હું કંઈક કરીને બતાવીશ બેનોને. કેમ કે તારી બેનોએ તારા માટે રાત દિવસ સંઘર્ષ કર્યો છે. એટલે આ છે બહેનોનું ઘર. હેપી છે આજે. આજે હરખના આંસુ ત્રણેય બહેનો રડી રહી છે, કારણ કે આ બેનોએ સંઘર્ષ એના જીવનમાં કર્યો છે. આ બેનો તમે અત્યારે જોતા હશો, ઈંટો પર રહેતા હતા. ઈંટથી બનાવેલા ઘરમાં ઈંટ ગમે ત્યારે પડી જાય, ઘર ગમે ત્યારે પડી જાય એવી પરિસ્થિતિમાં રહેતા હતા. ઘરની અંદર અમે ઘર બનાવતા હતા ત્યારે, જ્યારે ઘર બનવાની શરૂઆત નથી કરી એના પહેલાં કીધું ભાઈ ઘરમાં સાપ પણ છે, ત્યારે મને એમ હતું ભાઈ હશે કે નહીં કે શું હશે. પણ ઘર બનતા બનતા જ્યારે ઘર બનવાની તૈયારી પૂરી થઈ ગઈ ત્યારે ઘરમાંથી સાપ પણ નીકળ્યો હતો. પણ સંઘર્ષ ખૂબ કર્યો છે આ ઘર પાછળ. બધાએ બહુ મહેનત કરી છે. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. આ એરિયામાં મહેસાણા વિસ્તારમાં 488 ઘર બનાવી રહ્યા છે. આવનારા ટાઈમમાં 5000 ઘર પેન્ડિંગ છે, એટલે કામ કરતા રહીશું. આ એરિયામાં આજકાલ ગરમી ભયંકર છે, પણ તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.